નમસ્તે મિત્રો, માય જીપીએસસી ક્લાસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના બંધારણના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે તેના અધ્યક્ષ અને સભાપતિ વિશે ચર્ચા કરીશું અને કેવી રીતે તેમાંથી ખરડાઓ પસાર કરવાની પ્રક્રિયા છે તેની થોડીક આપણે અહીં ચર્ચા કરીશું. તો આપણે જોઈએ વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિ. તો જેવી રીતે આપણે સંસદની વાત કરી, સંઘની સંસદ હોય છે એમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ હોય છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા હોય છે અને નીચલું ગૃહ એટલે લોકસભા હોય છે. તેમાં જેવી રીતે અધ્યક્ષ અને સભાપતિ હોય છે એવી જ રીતે અહીં અધ્યક્ષ અને સભાપતિ હોય છે. તો આપણે જોઈએ નીચલા ગૃહને આપણે વિધાનસભા તરીકે ઓળખીએ છીએ રાજ્યોમાં. તો તેના અનુચ્છેદ કયા છે, એટલે કે અનુચ્છેદ 178, અનુચ્છેદ 178 અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ છે તેની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે વિધાનસભાનો અધ્યક્ષ હોય છે. જેવી રીતે આપણે લોકસભાની વાત કરી હતી, લોકસભામાં અનુચ્છેદ 93 અનુસાર લોકસભાના અધ્યક્ષ છે તેની નિમણૂક કરવામાં આવતી હતી, એટલે કે અધ્યક્ષ છે એ ગૃહનું સંચાલન કરતા હોય છે, એના અધ્યક્ષ હોય છે. તેવી રીતે વિધાનસભાના સભાપતિ, જેવી રીતે આપણે રાજ્યસભાના સભાપતિની વાત કરી હતી તે એક ઉપરાષ્ટ્રપતિ હોય છે, એટલે કે ઉપરાષ્ટ્રપતિ હોવાના નાતે અનુચ્છેદ 64 અંતર્ગત તેઓ રાજ્યસભાના સભાપતિ હોય છે. પરંતુ અહીં ઉપરાષ્ટ્રપતિ જેવી રાજ્યમાં કોઈ જોગવાઈ હોતી નથી, એટલે અહીં જે સભાપતિ હોય છે 182 અનુસાર તે ગૃહના જ સભ્ય હોય છે. જેમ રાજ્યસભાના સભાપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે, પરંતુ ગૃહના સભ્ય નથી હોતા, પરંતુ અહીં વિધાન પરિષદમાં એ ગૃહના જ સભ્ય હોય છે. હવે વાત કરીએ નિમણૂક, એટલે કે એની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે. જેવી રીતે લોકસભામાં તેના સભ્યોમાંથી બહુમતી દ્વારા નિમણૂક કરવામાં આવે છે, એવી જ રીતે તેના સભ્યો હોય છે જે કુલ સભ્યો ગૃહના સભ્યોમાંથી નિમણૂક થાય છે. જેમ રાજ્યસભાના સભાપતિની નિમણૂક એટલે કે ઉપરાષ્ટ્રપતિ સ્વયં હોય છે, પરંતુ અહીં તેની નિમણૂક સભ્યોમાંથી થાય છે. સભ્યો હોય છે સભ્યોમાંથી બહુમતીથી, એટલે કે સર્વસંમતિથી વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ સર્વસંમતિથી સભાપતિ અને અધ્યક્ષ બને છે. હવે વાત કરી લઈએ તેની મુદતની, એટલે કે અધ્યક્ષ અને સભાપતિ બની ગયા પરંતુ કેટલો સમય સુધી રહેશે, તો એની મુદત સામાન્ય રીતે જ્યાં સુધી તે હોદ્દા પર રહે છે ત્યાં સુધી હોય છે, એટલે કે સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. 5 વર્ષ સુધી તેઓ હોદ્દા પર રહેતા હોય છે, એટલે કે 5 વર્ષ સુધી તેઓ સભ્ય રહેતા હોય છે વિધાનસભાના. હવે વિધાન પરિષદની વાત કરીએ તો મુદત છે એના સભ્ય કાર્યકાળ સુધી, એટલે કે સભ્ય જ્યાં સુધી કાર્યકાળ છે એટલે કે 6 વર્ષનો હોય છે, પરંતુ તેના 2 વર્ષ પૂરા થઈ ગયા બાદ વિધાન પરિષદના જો સભાપતિ બને છે તો 4 વર્ષ સુધી તેઓ વિધાન પરિષદના સભાપતિ રહેશે, એટલે કે જ્યાં સુધી તેનો કાર્યકાળ છે ત્યાં સુધી તે સભાપતિ રહેશે. હવે બીજું, પદ ખાલી ક્યારે થાય, આ તો એની મુદત છે. હવે કેવા સંજોગોમાં પદ ખાલી થઈ જાય તે આપણે જોઈએ મિત્રો. તો સભ્ય નથી રહેતા, એટલે કે જ્યારે તે ધારાસભ્ય નથી રહેતા, એટલે કે વિધાનસભા છે એના સભ્ય જ નથી રહેતા, ત્યાંથી ગેરલાયક ઠરે છે, અથવા તેના સભ્ય પદેથી રાજીનામું આપે છે, અથવા તો તે અધ્યક્ષ છે જે અધ્યક્ષ પદેથી રાજીનામું આપે છે, આવા સંજોગોમાં તેઓ અધ્યક્ષ નથી રહેતા. આની સાથોસાથ બહુમતીથી જો ઠરાવ પસાર કરવામાં આવે, એટલે કે ગૃહના તમામ સભ્યોમાંથી બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે કે અધ્યક્ષ છે એને અધ્યક્ષ પદ પરથી દૂર કરવામાં આવે, તો આવા 3 સંજોગોમાં આ પદ ખાલી થઈ જાય છે અને ફરી બીજા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. હવે વાત કરી લઈએ સભાપતિની, તો મિત્રો સભાપતિની પણ આ જ રીતે પદ ખાલી પડે છે, એટલે કે તેઓ જો સભ્ય જ નથી રહેતા, વિધાન પરિષદ છે એના સભ્ય નથી રહેતા, અથવા તો સભાપતિ પદેથી રાજીનામું આપી દે છે, અથવા તો વિધાન પરિષદમાં બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે કે સભાપતિ છે તેને દૂર કરવામાં આવે, તો આવા 3 સંજોગોમાં સભાપતિને પણ દૂર કરી શકાય છે. હવે મિત્રો આપણે વાત કરી લઈએ ગેરહાજરીમાં હોદ્દો કોણ સંભાળે. જો સભાપતિ અથવા તો અધ્યક્ષ છે તેઓ ગૃહમાં હાજર નથી તો તેમનો હોદ્દો કોણ સંભાળશે, કારણ કે મિત્રો જે ગૃહ છે એનું સંચાલન અધ્યક્ષ અને સભાપતિ વગર શક્ય નથી, તેઓ આવશે પછી જ ગૃહનું સંચાલન થશે. તો તેઓ ગેરહાજર છે આવી સ્થિતિમાં શું કરવું, તો અધ્યક્ષ જો ગેરહાજર હોય છે તો ઉપાધ્યક્ષ છે તે સંભાળે છે, અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ. તેવી જ રીતે મિત્રો સભાપતિ છે, સભાપતિ એની ગેરહાજરીમાં એક ઉપસભાપતિ હોય છે, ઉપસભાપતિ એ સભાપતિ છે એનું પદ સંભાળશે. તો હવે મિત્રો આપણે વાત કરી ઉપાધ્યક્ષ અને ઉપસભાપતિની વાત કરી. જેવી રીતે અધ્યક્ષ અને સભાપતિ હતા એવી જ રીતે ઉપાધ્યક્ષ અને ઉપસભાપતિ હોય છે. જેવી રીતે લોકસભામાં આપણે ચર્ચા કરી ગયા ઉપાધ્યક્ષ અને ઉપસભાપતિ, તો મિત્રો જેવી રીતે લોકસભાનો ઉપાધ્યક્ષ છે તે ગૃહનો જ સભ્ય હોય છે, એવી જ રીતે ઉપાધ્યક્ષ છે વિધાનસભાનો તે પણ એના ગૃહના સભ્યોમાંથી જ એક હોય છે, એટલે તેની નિમણૂક 178 અનુસાર જ થાય છે. એટલે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને માટે સમાન અનુચ્છેદ છે, જેવી રીતે લોકસભામાં પણ સમાન અનુચ્છેદ છે. જ્યારે મિત્રો આપણે વિધાન પરિષદની વાત કરીએ તો તેના માટે પણ અનુચ્છેદ છે સમાન છે ઉપસભાપતિ અને સભાપતિ માટે. જ્યારે મિત્રો આપણે રાજ્યસભાની વાત કરીએ ત્યાં ખાસ જોવાનું
કે અહી અનુચ્છેદ સમાન નથી એટલે કે રાજ્યસભાના સભાપતિ છે અનુચ્છેદ 64 છે અને ઉપસભાપતિ છે 89 છે આવું શા માટે મિત્રો આમાં બધેમાં તો સમાન છે તેનું કારણ એ છે કે જે સભાપતિ છે એ ઉપરાષ્ટ્રપતિ સભાપતિ ઉપરાષ્ટ્રપતિ છે અને ઉપસભાપતિ હોય છે રાજ્યસભાના એ ગૃહના સભ્ય હોય છે એટલા માટે આના બંનેના અનુચ્છેદ અલગ થઈ જાય છે હવે મિત્રો આપણે એની નિમણૂકની વાત કરી લઈએ તો એની નિમણૂક છે જેવી રીતે અધ્યક્ષની થાય છે સભ્યોમાંથી એવી જ રીતે ઉપાધ્યક્ષની પણ એવી જ રીતે ઉપસભાપતિ છે એની નિમણૂક પણ ગૃહના સભ્યોમાંથી જ કરવામાં આવે છે એટલે કે ગૃહ હોય છે ગૃહના સભ્યો હોય છે એમાંથી જ એકની સર્વસંમતિ દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ એના કાર્યો શું છે એટલે કે મુખ્ય કાર્ય શું છે તેનું મુખ્ય કાર્ય બસ અધ્યક્ષ ગેરહાજર હશે ત્યારે ઉપાધ્યક્ષ સંભાળશે અને સભાપતિની ગેરહાજરીમાં ઉપસભાપતિ કાર્ય કરશે આ તેના મુખ્ય કાર્યો છે હવે મિત્રો પદ ખાલી ક્યારે પડે ઉપાધ્યક્ષ અને ઉપસભાપતિનું પદ ક્યારે ખાલી પડે તો જેવી રીતે અધ્યક્ષ અને સભાપતિનું પડે છે એટલે કે તે સભ્ય નથી રહેતા જો તે ગૃહના સભ્ય નથી રહેતા તો ઉપાધ્યક્ષ અને ઉપસભાપતિ પણ નથી રહેતા આ સિવાય જો તેઓ રાજીનામું આપી દે છે રાજીનામું આપે છે તો પણ તેનું પદ ખાલી પડે છે મિત્રો અહીં બહુમતથી ઠરાવ પસાર કરવાની કોઈ જરૂરિયાત નથી રહેતી કારણ કે મિત્રો અધ્યક્ષ કે સભાપતિ નથી પરંતુ તેની ગેરહાજરીમાં તેનું પદ સંભાળે છે એટલે કે મુખ્ય પદ નથી આવી સ્થિતિમાં તેને દૂર કરવા માટેનો ઠરાવ લઈ આવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી તો મિત્રો આ વાત થઈ અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ અને સભાપતિ અને ઉપસભાપતિની વાત થઈ હવે આપણે વાત કરી મને ગૃહ હોય છે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ હોય છે તેના સભ્યોની વાત કરી કેવા સભ્યો એટલે કે સભ્યોની લાયકાત શું હશે તો એ ચૂંટણી જીતીને ત્યાં આવશે હવે આ લોકો ચૂંટણી જીતીને આવી ગયા ત્યારબાદ તેમાંથી ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ સભાપતિની ઉપસભાપતિની નિમણૂક થઈ ગઈ એટલે તેઓ ગૃહનું સંચાલન કરશે હવે ગૃહની તૈયારી થઈ ગઈ હવે મિત્રો આ ગૃહ છે એના કાર્યો શું રહેશે તે આપણે વાત કરી જેવી રીતે આપણે સંસદના કાર્ય જોયા હતા તો તેવી રીતે આના કાર્ય જોઈએ વિધાનસભાના તો સર્વપ્રથમ છે કાયદા બનાવવા અને ખરડાઓ પસાર કરવા એટલે કે જેવી રીતે લોકસભા અને રાજ્યસભા કાર્યો કરે છે એવી જ રીતે અહીંથી પણ વિવિધ ખરડાઓ પસાર કરી કાયદાઓ બનાવવામાં આવે છે આની સાથે સાથે મિત્રો કારોબારી પર નિયંત્રણ રાખવામાં આવે છે જેવી રીતે સંસદ દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે એવી જ રીતે અહીં પણ કારોબારી પર નિયંત્રણ વિધાનસભા દ્વારા રાખવામાં આવે છે ત્યારબાદ મિત્રો રાષ્ટ્રપતિ અને રાજ્યસભાની ચૂંટણીઓ કરે છે જેવી રીતે આપણે લોકસભા રાજ્યસભામાં જોઈ રાષ્ટ્રપતિની ચૂંટણી અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે જ્યારે મિત્રો અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં અહીં વોટિંગ કરી શકાતું નથી આ સિવાય રાજ્યસભાની ચૂંટણી કરે એટલે કે જેમ સંસદ છે એના લોકસભા અને રાજ્યસભા હોય છે તો એને સંસદનું ઉપલું ગૃહ જે રાજ્યસભા હોય છે તો રાજ્યસભા માટેનું વોટિંગ છે વિધાનસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે મિત્રો વિધાન પરિષદના સભ્યો દ્વારા કોઈ જ વોટિંગ કરવામાં આવતું નથી નથી તો રાજ્યસભા નહીં તો રાષ્ટ્રપતિ ફક્ત વિધાનસભા દ્વારા જ વોટિંગ કરવામાં આવે છે એટલે કે સંસદ છે એમાં લોકસભા અને રાજ્યસભા બંને અગત્યના ગૃહ છે પરંતુ જ્યારે આપણે રાજ્યોની વાત કરીએ છીએ તો રાજ્યમાં ફક્ત વિધાનસભા જ અગત્યનું ગૃહ છે વિધાન પરિષદ છે એને ખાસ મહત્વ નથી આપવામાં આવતું તો તેની આપણે અહીં કેટલીક ચર્ચાઓ કરીએ ખરડા સંબંધિત એટલે આપણે અહીં સ્પષ્ટ થશે કે વિધાનસભા અને વિધાન પરિષદ શું છે એટલે કે હવે ખરડાઓ તેનું મુખ્ય કાર્ય છે કાયદાઓ અને ખરડાઓ પસાર કરવા તો ખરડાઓ પસાર કરવા સંબંધી જોગવાઈની આપણે ચર્ચા કરી લઈએ તો મિત્રો ખરડાઓ પસાર જેવી રીતે લોકસભામાંથી અને રાજ્યસભામાં એટલે કે સંસદમાંથી પસાર કરવામાં આવે છે એવી જ સામાન્ય પ્રક્રિયા અહીં અનુસરવામાં આવે છે પરંતુ જે રાજ્યોમાં ફક્ત એક જ ગૃહ છે મિત્રો એક જ ગૃહ છે એનો મતલબ કે એવા રાજ્યો કે જ્યાં વિધાન પરિષદ નથી એટલે કે મોટા ભાગના રાજ્યો ફક્ત 6 રાજ્યો છે મિત્રો 6 રાજ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે એટલે કે જે રાજ્યોમાં વિધાન પરિષદ નથી ફક્ત વિધાનસભા જ છે ત્યાં બસ ફક્ત સામાન્ય પ્રક્રિયા અનુસરવામાં આવે છે એટલે કે વિધાનસભામાં ખરડો રજૂ કરવામાં આવે છે ખરડો પસાર થાય છે અને રાજ્યપાલ પાસે હસ્તાક્ષર માટે જાય છે અને હસ્તાક્ષર થતા કાયદો બની જાય છે એટલે કે આ સામાન્ય વાત છે પરંતુ આપણે હવે અહીં ચર્ચા કરીશું જ્યાં વિધાન પરિષદ પણ છે એટલે કે એવા રાજ્યો કે જે વિધાનસભાની સાથોસાથ વિધાન પરિષદ પણ ધરાવે છે તેની આપણે ચર્ચા કરી લઈએ તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ નાણા ખરડા બાબતે તો આ નાણા ખરડો છે જેવી રીતે સંસદમાં ફક્ત લોકસભામાં જ રજૂ કરવામાં આવતો હતો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી તો મિત્રો અહીં પણ એવી સ્થિતિ અનુસરવામાં આવે છે એટલે કે રાજ્યપાલ છે મિત્રો રાજ્યપાલ છે પૂર્વ મંજૂરી દેશે એટલે કે રાજ્યપાલની પૂર્વ મંજૂરી બાદ ફક્ત વિધાનસભામાં જ રજૂ કરવામાં આવે છે મિત્રો ફક્ત વિધાનસભામાં જ રજૂ થાય છે એટલે કે નાણા ખરડો છે એને વિધાન પરિષદમાં રજૂ કરી શકાતો નથી હવે વિધાનસભામાં રજૂ થઈ ગયા બાદ ત્યાંથી પસાર કરવામાં આવે છે અને આ પસાર થયેલો ખરડો મિત્રો આપણે જે રાજ્યમાં વિધાન પરિષદ પણ છે તેની વાત કરીએ છીએ એ ખરડો ફરી પાછો જશે વિધાન પરિષદમાં મિત્રો વિધાન પરિષદ સંઘની સંસદની જેમ ફક્ત 14 દિવસ સુધી રોકી શકે છે એટલે કે 14 દિવસ સુધી આ ખરડાને રોકી શકે છે પરંતુ તેમાં કોઈ સુધારા નથી કરી શકતો
14 દિવસ કરતા જો વધારે સમય થઈ જશે તો વિધાનસભા દ્વારા એવું માની લેવામાં આવશે કે ખરડો પસાર થઈ ગયો છે પરંતુ જો 14 દિવસ પહેલા કઈક સજેશન આપવામાં આવે તો સજેશન સાથે વિધાનસભામાં ખરડો જાય છે અને જો વિધાનસભા માને કે ન માને એટલે કે માનવા બંધાયેલ નથી અને વિધાનસભા ફરીથી ને પસાર કરી અને રાજ્યપાલ પાસે મોકલશે અને રાજ્યપાલ તેને મંજૂરી આપવા માટે બંધાયેલા છે કારણ કે રાજ્યપાલ પૂર્વ મંજૂરી આપેલી છે સિવાય કે જો રાજ્યપાલ અનુચ્છેદ 200 અંતર્ગત રાષ્ટ્રપતિની વિચારણા માટે આરક્ષિત કરી શકે એટલે કે અહીં રાજ્યપાલ પાસે વિવેક સત્તા છે જેવી રીતે રાષ્ટ્રપતિની વિવેક સત્તા હોય છે એવી જ રીતે રાજ્યપાલને પણ અહીં વિવેક સત્તાઓ પ્રાપ્ત થયેલી છે કે તે એવા ખરડાઓ કે એને એવું લાગે કે એવું એને અભિભાષિત થાય કે આ રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખવો જરૂરી બને છે એવા મોટા ભાગના ખરડાઓ રાખે છે જે હાઈકોર્ટની સત્તાથી સંબંધિત હોય અથવા તો હાઈકોર્ટના જજો એટલે કે એનાથી સંબંધિત હોય એની સત્તાથી અથવા તો બીજા રાજ્યો સાથે ટ્રેડ થતું હોય ગુજરાત છે એનો આજુબાજુના પાડોશી રાજ્યો છે એટલે કે ગુજરાતનું રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કે કોઈ પણ રાજ્ય સાથેનો જે ટ્રેડ થાય છે વેપાર થાય છે એના સંબંધી જો કોઈ વધારાનો કર લગાડવામાં આવે કે ઘટાડવામાં આવે એટલે કે બીજા રાજ્યોના વેપારને જો અસર કરતા ખરડાઓ હશે એ હશે તો નાણાં ખરડાઓ હોય પરંતુ જો રાજ્યપાલને એવું ભાષિત થશે કે આ રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખવા જરૂરી છે તો રાષ્ટ્રપતિની વિચારણા માટે આરક્ષિત રાખી શકે છે આવા ખરડાઓને મંજૂરી આપતા નથી આ સિવાયના ખરડાઓને મંજૂરી આપવા માટે રાજ્યપાલ બંધાયેલા છે મિત્રો આપણે વાત કરી નાણાં ખરડાઓની સામાન્ય પ્રક્રિયા આપણે સંસદની છે એ જ પ્રકારની અહીં અનુસરવામાં આવે છે હવે મિત્રો આપણે વાત કરીએ સામાન્ય ખરડાઓ બાબતે કેવી રીતે સંસદમાંથી નાણાં ખરડા સામાન્ય ખરડા અને બંધારણીય ખરડા પસાર થતા હતા એવી રીતે વાત કરીએ સામાન્ય ખરડાની તો મિત્રો સામાન્ય ખરડાની વાત કરીએ તો અહીં લોકસભા અને રાજ્યસભા જેવી જ પ્રક્રિયા અનુસરવામાં આવે છે પરંતુ અહીં વિધાન પરિષદ છે એને ખાસ મહત્વ આપવામાં આવતું નથી આ વિધાન પરિષદ છે એને ખાસ મહત્વ આપવામાં આવતું નથી જેવું રાજ્યસભાને આપવામાં આવે છે એટલે કે રાજ્યસભા છે એ પુનર્વિચારણા ગૃહ કહેવામાં આવે છે અને પુનર્સમીક્ષા ગૃહ કહેવામાં આવે છે એટલે કે તે વિચારણા પણ કરી શકે છે અને વિલંબ પણ કરી શકે છે અને સુધારા પણ સૂચવી શકે છે રાજ્યસભા પરંતુ એ વિધાનસભાની વાત કરીએ તો વિધાન પરિષદ ફક્ત વિલંબ કરનારું ગૃહ છે નહીં કે પુનર્સમીક્ષા એટલે કે તેમાં કઈ સુધારા નથી કરી શકતું ફક્ત સૂચનો કરી શકે છે એ સૂચનો માનવા ન માનવા વિધાનસભાની મરજી હોય છે અને ફક્ત વિલંબ કરી શકે છે તેની આપણે વાત કરી સર્વપ્રથમ એટલે કે બે ગૃહ છે આ બે ગૃહ છે આ વિધાનસભા છે અને આ પરિષદ છે તો સામાન્ય ખરડાઓ છે કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે નાણાં ખરડાઓ ફક્ત સભામાં થાય છે સામાન્ય ખરડાઓ કોઈ પણ ગૃહમાં રજૂ થાય છે હવે વિધાનસભામાં રજૂ થાય છે કોઈ ખરડો હવે વિધાનસભા દ્વારા ખરડો પસાર કરી દેવામાં આવે છે આ ખરડો ફરી પાછો જશે વિધાન પરિષદમાં વિધાન પરિષદ આવા ખરડાને વધુમાં વધુ 3 મહિના સુધી રોકી શકે છે એટલે કે વિધાન પરિષદ જે ખરડાને અધિકતમ 3 મહિના સુધી રોકી શકે છે જો 3 મંથ કરતા વધારે સમય થઈ જશે તો વિધાનસભા દ્વારા ખરડો પસાર થયેલો માની લેવામાં આવશે અને જો 3 મહિના પહેલા વિધાન પરિષદ છે એમાં કોઈક સજેશન સૂચવે સૂચનો સૂચવે છે વિધાનસભાને મિત્રો વિધાન પરિષદ કોઈ સુધારા નથી કરી શકતું પરંતુ સુધારા કરવા યોગ્યને કઈ લાગશે તો વિધાનસભા છે એને ખરડો મોકલીને સજેસ્ટ કરશે સાથે કે એટલા એટલામાં સુધારા કરવા યોગ્ય છે હવે આ સુધારા કરવા કે ન કરવા એ વિધાનસભાની મરજી હોય છે એટલે કે વિધાનસભા જેના સુધારા કરે પણ ખરો અને ના પણ કરે ત્યારબાદ એ ખરડો છે ફરી પાછો વિધાનસભામાંથી પસાર કરવામાં આવશે કારણ કે વિધાન પરિષદમાંથી આવ્યું છે એટલે કે વિધાનસભા છે અહીંથી જશે વિધાન પરિષદમાં વિધાન પરિષદ જો સૂચનો સૂચવશે તો વિધાનસભામાં આવશે પરંતુ જો વિધાન પરિષદ કોઈ સૂચનો સૂચવશે નહીં ને પસાર કરી દેશે તો સીધો જ આ ખરડો જશે રાજ્યપાલ પાસે અને રાજ્યપાલ એમાં હસ્તાક્ષર કરશે એટલે ખરડો પસાર થઈને કાયદો બની જશે પરંતુ જો સૂચનો સૂચવે છે તો એ ખરડો આવે છે ફરી પાછો વિધાનસભામાં વિધાનસભા એ સુધારા કરે પણ ખરો અને ન પણ કરે ત્યારબાદ વિધાનસભામાંથી ફરી પાછો એને પસાર કરવામાં આવે છે અને આ પસાર થયેલો ખરડો ફરી પાછો મિત્રો વિધાન પરિષદમાં મોકલવામાં આવે છે હવે મિત્રો અહીં વિધાન પરિષદ 3 મહિના નથી રોકી શકતું પરંતુ 1 મહિનો જ રોકી શકે છે એટલે કે પુનર્વિચાર બાદ આવેલો ખરડો હોય છે એને મેક્સિમમ 1 મહિના સુધી જ વિધાન પરિષદ રોકી શકે એટલે જ મિત્રો વિધાન પરિષદ છે વિલંબ કરનારો ગૃહ છે નહીં કે પુનર્સમીક્ષા એટલે કે એમાં કોઈ સુધારા તો કરી જ નથી શકતું અને 1 મહિનાનો સમય થઈ જાય છે એટલે કે વિધાન પરિષદ છે એમાંથી પણ ખરડો પસાર થયેલો માની લેવામાં આવે છે અને આ ખરડો રાજ્યપાલ પાસે જાય છે અને રાજ્યપાલ હસ્તાક્ષર કરીને
તેને મંજૂરી આપે છે અને મિત્રો આપણે જે રીતે લોકસભા અને રાજ્યસભાની વાત કરી હતી કે પુનર્સમીક્ષા કરનારું ગૃહ છે એટલે કે રાજ્યસભા કોઈ સુધારા સૂચવે છે એ માનવા લોકસભા મંજૂર પડતા નથી એટલે કે બંને વચ્ચે વિવાદની સ્થિતિનું સર્જન થાય લોકસભા અને રાજ્યસભા આવે છે સામાન્ય ખરડામાં તો આવી સ્થિતિમાં ત્યાં 108 અંતર્ગત મિત્રો સંયુક્ત બેઠક બોલાવી શકાતી હતી ત્યાં સંયુક્ત બેઠકની જોગવાઈ હતી એટલે કે લોકસભા અને રાજ્યસભા સાથે બેસે પરંતુ મિત્રો અહીં સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી વિધાનસભા અને વિધાન પરિષદ એટલે કે રાજ્યોમાં સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી કારણ કે વિધાન પરિષદ પાસે ખાસ કોઈ સત્તાઓ જ નથી એટલે કે સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈઓ રહેતી નથી હવે મિત્રો આપણે બીજી વાત કરી લઈએ અનુચ્છેદ 200 ની જે રીતે નાના ખરડાઓની વાત કરી એવી જ રીતે સામાન્ય ખરડાઓ છે એ સામાન્ય ખરડાઓ પણ રાજ્યપાલ રાષ્ટ્રપતિ માટે આરક્ષિત રાખી શકે છે એ રાજ્યપાલની વિવેક સત્તા છે હવે રાજ્યપાલે રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 200 અંતર્ગત ખરડાઓ આરક્ષિત રાખ્યા છે એટલે આવા ખરડાઓ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે ત્યારબાદ મિત્રો રાષ્ટ્રપતિને કયા કયા પગલાઓ લેવા એટલે કે રાષ્ટ્રપતિ હવે શું શું કરશે એનો ઉલ્લેખ અનુચ્છેદ 201 માં કરવામાં આવ્યો છે એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવનાર પગલાઓ શું શું લેશે તેનો ઉલ્લેખ અનુચ્છેદ 201 માં જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો તેની આપણે થોડીક વાત કરી લઈએ રાષ્ટ્રપતિ શું શું પગલા લેશે જો રાષ્ટ્રપતિ માટે કોઈ ખરડો આવે છે સામાન્ય ખરડો તો એ ખરડો તેમાં સુધારા સૂચવે છે એટલે કે હા પાડી શકે છે અથવા તો ના પાડી શકે છે એટલે કે રાષ્ટ્રપતિ છે એ ખરડાને સમાપ્ત પણ કરી શકે છે આ રાષ્ટ્રપતિની વિવેક સત્તાઓ છે આ એક વીટો સત્તા પણ રાષ્ટ્રપતિની આ વીટો સત્તા છે એક પ્રકારનો વીટો સત્તા મળેલી છે કે રાજ્યની વિધાનસભામાંથી આવેલા ખરડાઓને રદ કરી શકે છે આ સિવાય રાષ્ટ્રપતિ તેમાં કેટલાક સજેશન સુધારા વધારા સૂચવી શકે છે આવા સુધારા વધારા સૂચવેલ ખરડો ફરી પાછો રાજ્યની વિધાનસભામાં એટલે કે વિધાન ગૃહમાં રજૂ કરવામાં આવે છે એટલે કે રાષ્ટ્રપતિ પાસેથી ફરી પાછો ખરડો એ ગૃહમાં જાય છે રાષ્ટ્રપતિ જે સજેશન આપ્યા હોય છે એ ગૃહ છે રાષ્ટ્રપતિ આપેલા સજેશન અનુસાર પરિવર્તન કરશે અથવા ન પણ કરે અને ત્યારબાદ ગૃહમાંથી ફરી પાછો ખરડો પસાર કરવામાં આવે છે આ ખરડો મિત્રો વિધાનસભા અને વિધાન પરિષદ બંનેની સ્થિતિ હોઈ શકે અને ફક્ત વિધાનસભા એક પણ હોઈ શકે એટલે કે બંનેની સ્થિતિમાં લાગુ પડે છે એટલે કે ગૃહમાં એ ફરી પાછો ખરડો પસાર થાય છે અને આવો ખરડો મિત્રો રાજ્યપાલ પાસે જતો નથી કારણ કે રાજ્યપાલે રાષ્ટ્રપતિ માટે આરક્ષિત રાખ્યું છે રાષ્ટ્રપતિ સજેશન સૂચવ્યા છે એટલે આ ખરડો સીધો જ ફરી પાછો રાષ્ટ્રપતિ પાસે જાય છે હવે રાષ્ટ્રપતિ ફરી પાછા અહીં ખરડાને મંજૂરી આપવા માટે બંધાયેલા નથી જે સંસદની સ્થિતિમાં રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે અહીં બંધાયેલા નથી એટલે રાષ્ટ્રપતિ મંજૂરી આપે પણ ખરો અને ન પણ આપે અને ફરી પાછો પુનઃ વિચારણા માટે ફરી પાછો ગૃહને મોકલી પણ શકે રાષ્ટ્રપતિ તો મિત્રો આ વાત છે રાષ્ટ્રપતિની રાજ્યપાલ દ્વારા આરક્ષિત રાખવામાં આવેલા ખરડાઓની સ્થિતિ તો મિત્રો આપણે વાત કરી કે ભારત એક સંવાયતંત્ર છે સંવાયતંત્ર એટલે કે બે સત્તાઓમાં વિભાજિત છે એટલે કે કોઈ સ્ત્રોત છે જેમ કે બંધારણ છે બંધારણના આધારે સત્તાઓ વિભાજિત કરવામાં આવે છે તેના આધારે ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે સંઘ છે રાજ્યો છે અને સંયુક્ત યાદી છે એટલે કે સંઘ યાદીના વિષય ઉપર કાયદાઓ બનાવે છે સંઘ સરકાર તેવી જ રીતે રાજ્ય યાદીના વિષય પણ રાજ્યો કાયદા બનાવે છે એટલે કે ભારત એક સંવાયતંત્ર છે તેની અંતર્ગત સંસદીય પ્રક્રિયાને અનુસરે છે તો રાજ્યોને પણ બંધારણને અનુરૂપ એટલે કે આ બંધારણ છે એની મર્યાદામાં રહીને રાજ્યોને પણ સ્વાયત્તતા આપવામાં આવી છે એટલે કે રાજ્યોને આની સ્વાયત્તતા આપવામાં આવી છે અને મિત્રો જેવી રીતે આપણે વાત કરી સંયુક્ત બેઠક ફક્ત અને ફક્ત લોકસભા અને રાજ્યસભાની સ્થિતિમાં છે એટલે કે તે ભારતીય સંવાયતંત્રને દર્શાવે છે એટલે કે રાજ્યસભા છે મિત્રો એ રાજ્યસભા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે સંઘ સ્તરે એટલે કે સંવાયતંત્રને મજબૂતી બળ પ્રદાન કરવા માટે સંયુક્ત બેઠક અનિવાર્ય છે પરંતુ રાજ્યની સ્થિતિ વાત કરી તો અહીં રાજ્યનું પ્રતિનિધિત્વ બીજી કોઈ સંસ્થાને કરવાની જરૂરિયાત રહેતી નથી જેવી રીતે લોકસભા સંપૂર્ણ નાગરિકો છે એના પ્રતિનિધિઓ છે એ બેઠા હોય છે જ્યારે રાજ્યસભા છે એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી હોય છે જેવું રાજ્યમાં કોઈ જરૂરી રહેતું નથી એટલે એને અનુરૂપ સંયુક્ત બેઠક અહીં બોલાવવામાં આવતી નથી તો મિત્રો આ વાત થઈ રાજ્યોની વિધાનસભા એના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સભાપતિ ઉપસભાપતિ ત્યારબાદ તેમાંથી કેવી રીતે ખરડાઓ પસાર કરવામાં આવે છે તેની આપણે પ્રક્રિયા છે તેનું અહીં વર્ણન કર્યું મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો આપના પ્રશ્નો અને સજેશન્સને કોમેન્ટ દ્વારા જણાવો થેન્ક યુ